Subscribe now and press the bell icon. Never miss an update. जय श्री कृष्ण मित्रों, स्वागत छे आपनु आपणी YouTube चेनल भक्ति कीर्तन संग्रहमां। मित्रों, ભારતમાં વ્રત અને તહેવારો માટે પ્રખ્યાત છે। હિન્દુ સ્ત્રી માટે વ્રત સૌથી વધારે મહત્વનું હોય છે। મોરા વ્રત, જયા પાર્વતી, ફૂલકાજડી અને કેવડાત્રિજ સ્ત્રીઓમાં પ્રિય વ્રત માનવામાં આવે છે, કે જેમાંથી આપણે આજે કેવડાત્રિજ વિશે વાત કરવાના છીએ। આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે। આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમની સૌભાગ્યની રક્ષા કરનારું છે। દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે। આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રના અનુસાર વિધિ કરવામાં આવે છે। આ દિવસે મહાદેવને કેવડો ચડાવવામાં આવે છે, સાથે જળ દૂધ ચડાવીને પૂજા વિધિ કરવામાં આવે છે। આ દિવસે સ્ત્રીઓએ નિર્જળા ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી કરી અને કેવડાત્રિજના વ્રતની કથા સાંભળે છે। ઘરને સુંદર રીતે શણગારવામાં આવે છે। આખો દિવસ નકરડો ઉપવાસ કરે છે, વારંવાર કેવડો સૂંઘી શિવનું સ્મરણ કરે છે। કેવડો સૂંઘા વગર પાણી પણ ન પીવાય અને ખાવાનું પણ ન ખવાય। વ્રત કરનારની સ્ત્રીઓએ પોતાના પતિ માટે અખંડ સૌભાગ્યવતીની પ્રાર્થના કરે છે। રાત્રે પણ નિર્જળ રહે છે, વહેલી સવારે સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી પારણા કરે છે અને ઉપવાસ તોડે છે। કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા માંગે છે કે તેમના ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય। ત્રીજના એક દિવસ પહેલાં વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથમાં મહેંદી મૂકે છે, સાથે શ્રૃંગાર કરે છે અને આ વ્રતના દિવસે મધુર ગીતો ગાય છે। તો મિત્રો, અત્યાર સુધી આપણે જોયો વ્રત કરવાની વિધિ અને વ્રતથી મળતું ફળ। હવે આપણે આ વ્રતની કથા સાંભળીએ, તો અંત સુધી આ કથા ધ્યાનપૂર્વક સાંભળજો। અતઃ શ્રી કેવડાત્રિજ વ્રત કથા। એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોપટા બાજી રમવા બેઠા હતા। રમત ખૂબ ડસાકસી ભરી જામી હતી। ત્યાં જ વચમાં પાર્વતીને કંઈ યાદ આવતા ભગવાનને પૂછી બેઠા, સ્વામી, તમને પામવા માટે કયું વ્રત કર્યું હશે તે મને યાદ નથી, ફોડાના તે પાછળ ફેંકતા કહ્યું। હા, મને ખ્યાલ છે, એ વખતે નારદજી તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી, ત્યારે નારદજીએ તમારા પિતા આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા। એ વખતે તમે પણ ત્યાં હાજર હતા, તમે પણ મારા વખાણ સાંભળ્યા અને તે વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું। નારદજીએ વખાણ મારા કર્યા, પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુ સાથે જ થાય, આથી તમને નારદજી પણ ખૂબ ગુસ્સે થયા। પોળાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યારબાદ તમે તમારી મૂંઝવણ તમારી સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનો તમારો આગળ પ્રસ્તાવ મૂક્યો, જે તમને માન્ય રાખ્યો। એ પછી તમે વનમાં ફરવા ગયા, ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો। તમે તે માટીના ઢગલા આગળ આવીને બેઠા અને સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું। ત્યાર પછી તમે પૂજા કરવા માટે કેવડો, બેલીપત્ર વગેરે લાવ્યા। ભક્તિભાવે આ બધું વસ્તુ શિવલિંગ પર ચઢાવી ભાદરવા સુદ ત્રીજના એ દિવસ હતો। તમે એ દિવસે ગુસ્સામાં કંઈ ખાધું ન હતું, છતાં તમે પ્રસન્નચિત્તે ખૂબ ભૂખ્યા પેટે મારી પૂજા કરી, આથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું। ત્યારે તમે વિનમ્રતા ભાવે ફક્ત એટલું જ માંગ્યું કે હે ભોળાનાથ, જો તમે આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો, તથાસ્તુ કહી હું અદૃશ્ય થઈ ગયો। ત્યાર પછી તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછ્યું એ પહેલાં જ તમે એને જણાવી દીધું કે હું તનમનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું, માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું। તમે જાણ્યા જાણીએ એ દિવસે મને કેવડો પૂજ્યો હતો, એટલા માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પણ
પડ્યો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરી દીધા. ભગવાન ભોળાનાથે આગળ કહ્યું કે મારા શિવલિંગ પર હંમેશા બીલીપત્ર ચડતા હતા, પરંતુ તમે જ્યાંથી મને કેવડો ચડાવવા માંડ્યો ત્યારથી, એટલે કે ભાદરવ સુદ ત્રીજના દિવસે, જે કોઈ મને કેવડો ચડાવશે અને શ્રદ્ધાપૂર્વક ફળશે અને દરેકને મનોકામના પૂર્ણ થશે, હે ભોળાનાથ, તમે જેવા પાર્વતીને ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો. બોલી શ્રી નમો પાર્વતી પતયે હર હર મહાદેવ હર. તો મિત્રો, આજે મેં તમને કેવડા તીર્થની વ્રતવિધિ, મહત્ત્વ અને તેમની કથા કહી. તો આશા છે કે આ વ્રત તમે લોકોએ પણ રાખ્યું હશે અને વ્રત કથા તમે પણ મારી સાથે સાંભળી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોને શેર કરજો. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હવે મને રજા આપો, હવે આપણે મળીશું ફરીથી બીજા નવા વિડીયોમાં. તો ત્યાં સુધી અમારી ચેનલના તમને સૌને જય શ્રી કૃષ્ણ.